કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગણિત ગમ્મત. ધોરણ 4 વિષય ગણિત ગમ્મત પાઠ પ્રકરણ 7 જગ અને મગ. એનો અગાઉના પીરિયડમાં ભાગ 1 શીખી ગયા હતા. આજે આપણે જોઈશું ભાગ 2, પણ ભાગ 2 એક જ પ્રકરણ છે, માટે કોઈ અલગ પ્રકરણ નથી, માટે એક જ પ્રકરણ પાઠ 7 પ્રકરણ 7 જગ અને મગનો જ ભાગ 2 ભણીએ. ચલો, ભાગ 1માં આપણે શું શીખ્યા હતા? મિલીલીટર, લીટર. 1 લીટર બરાબર 1000 મિલીલીટર, 1 લીટર બરાબર 1000 મિલીમીટર, અડધો એટલે 500 મિલી, પોણો એટલે 750 મિલી થાય, પછી 5 લીટર કહીએ એટલે 250 મિલી થાય, એ આપણે જોઈ ગયા અને શીખી ગયા. તો હવે આજે જોઈએ શું છે. સરસ સરસ ચિત્ર આપેલા છે, સરસ સરસ રમૂજી ભર્યું વાતો, એટલે કે આપણે જાતે જ કરવાનું છે, એ રીતનું અનુમાન લગાવવાનું. અહીં મેં મારા અનુમાનો લખ્યા છે, તમે તમારી રીતે લખી શકો છો. તો ચલો જોઈએ. મારી માપવાની બોટલ, હવે મારા જોડે કેટલી છે, અલગ અલગ બધી બોટલો છે. જો અને કઈ કઈ છે, જો મારી જોડે 200 ml ની, 200 મિલીની છે, 400 મિલીલીટરની છે, 600 મિલીલીટરની છે અને 800 મિલીલીટરની, છેલ્લી 1 લીટર. કેટલી છે બોટલો? 1, 2, 3, 4 અને 5 છે. મારી જોડે 5 બોટલો છે. લીટર, 1 લીટરનું માપન કરી શકાય તેવી બોટલો બનાવી તમારી રીતે શોધો અને તેની ચર્ચા તમારા મિત્રો અને શિક્ષક સાથે કરો. આ બધી બોટલોમાં પાણી ભરવાનું અને એ બોટલોમાં બનાવવાનું. 1 લીટર પાણી બનાવવું હોય, 200-500 મિલી પાણી બનાવવું હોય, એ રીતનું તમારી કઈ બોટલ કેટલી વખત પાણી વપરાશે એ રીતે આપણે બનાવવાનું, તમારા ફ્રેન્ડ સર્કલમાં કરવાનું. આપણે જ્યારે પણ કોઈ પણ ઠંડા પીણાની બોટલ લાવીએ છીએ, ગમે તેવું પીણું પીધા પછી તો આપણે એક વખત એને જોડે રમી તો લઈએ જ છીએ. નળનું પાણી ભરીને પણ એની જોડે એક વખત આપણે રમી લઈએ છીએ. વિચારો અને ચકાસો. તમારા ઘરની ડોલ, જેના ઘરે 5 લીટરની પણ હોઈ શકે, 10 લીટરની પણ હોય છે, મગ, મગ એટલે કે તમે દૂધ પીવો છો, એ કાચનો કપ અથવા ચા પીતા હોય તો પ્યાલો, ગ્લાસ કહીએ એ, અને બીજી વસ્તુઓ જુઓ, એવી ઘણી બધી વસ્તુઓ જુઓ. વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે. જેના જોડે જેવડું કપ હોય એવડું પાણી સમાઈ શકે, કોઈના જોડે મોટો કપ હોય તો 200 મિલી સમાઈ શકે છે દૂધ, નાનો કપ હોય આપણે ચા પીવા તો કેવડું નાનો, એમાં 100 મિલી પણ સમાઈ શકે અથવા 50 મિલી એટલે કે થોડું પણ સમાઈ શકે છે. તમારી માપન બોટલનો ઉપયોગ કરી તમારું અનુમાન સાચું છે કહો. હવે આપણી માપન બોટલો જેની જેવી બોટલ હોય. મારું અનુમાન ચલો, મગ છે 200 ml નો બી છે અને 250 ml નો બી છે, પ્યાલો 250 ml નો 250 મિલીનો છે, મારું માપન પણ એટલું થયું. જગ 1 લીટરનો છે તો એમાં 1 લીટર પાણી ભરાયું, નાની ડોલ 10 લીટરની તો 10 લીટર, ઘડો મમ્મી ભરે છે ને પાણી પીવાનો 15 લીટરનો તો 15, ટબ 12 લીટર તો એમાં 10 લીટર પાણી થયું. આખું ફૂલ ન ભર્યું હોય તો, અધૂરું રાખ્યું હોય તો. આ બધું નાનું હતું એટલે આપણે ફૂલ ભર્યું હતું, જ્યારે મોટી વસ્તુ આવે એટલે એમાં થોડું આગું પાછું થાય. આ બધી આવડી મોટી ડોલો છે અને મેં આમાં એટલું પાણી સમાવ્યું છે. તમારે જો બીજું કંઈ લખવું હોય તો તમે અંદર બીજા પણ અહીં નીચે લખી શકો છો, બીજું કંઈ એડ કરવું હોય તો પણ તમે એમાં ઉમેરી શકો છો. મને લાગે છે 700 મિલીથી થોડું ઓછું છે. આ એમને, આ જો આ ભાઈ જોડે, આ છોકરા જોડે શું છે, માટલા જેવું દેખાય છે ને, આના જોડે કંઈક ડબ્બા જેવું તમ લાગે છે, હે ને? તો આ કહે છે કે મારું માટલું કેટલું છે, 750 મિલી કરતાં, એટલે કે 0.25 લીટર, 750 મિલી કરતાં ઓછું, એટલે કે હશે 500-600 નું એટલાનું હશે, એટલે કે 500 મિલી કાં તો 600 મિલી પાણી, કોઈ પણ જાતનું પ્રવાહી સમાતું હશે. હવે આ છોકરીનું શું છે, મને લાગે છે આમાં 250 મિલીથી 500 મિલી વચ્ચે સુધી સમાશે, કે મારી જોડે જે પાત્ર છે એમાં 250 થી 500 મિલી વચ્ચે, એટલે કે 250 થી ઉપર 300, 350, 400, 450 અને છેલ્લે 500, એટલું માપન છે. પછી 500 થી ઉપર વધારે ભરી શકાય એવું માપન આ લાગતું નથી. હવે તમારી જોડે આવો, ચલો આ ગ્લાસ છે, બતાવ્યો છે ને, અહીં ગ્લાસ બતાવ્યો છે,
તો એમાં તમે શું કેટલું ભરીશ? બહુ બહુમાં 100 મિલી જેટલું ભરાય, કેટલું? 100 મિલી જેટલું. તમે આમાં 150 મિલી ઉમેરવા જાઓ તો જે પ્રવાહી નાખી હોય એ પ્રવાહી ઢળી જાય અથવા એ પાત્રની બહાર નીકળી જાય. તો જે જેવડી પાત્ર હોય એટલા જ મિલી એમાં પાણી કે પ્રવાહી સમાઈ શકે છે. તમે તમારી રીતે અંદર નાખ ના કરો તો એ પ્રવાહી બહાર નીકળી જાય. જે જેટલું એનું કદ એટલું જ એનું માપન થઈ શકે છે. તો આપણે શું શીખ્યા? 1 લિટર બરાબર 1000 મિલી, 1/2 લિટર બરાબર એટલે 500 મિલી, 1/4 લિટર બરાબર એટલે 750 મિલી, અને 1/2 લિટર 250 મિલી. આ હું વચ્ચે વચ્ચે કહેતી કેમ રહું છું કે તમને યાદ રહી જાય. હવે જુઓ ને, ઇન્જેક્શન વાળી વાત આવી છે. ચલો દવાખાનામાં જઈએ. કોની જોડે? નીતુ જોડે. નીતુને કંઈક થયું છે તો ઇન્જેક્શન લે છે. તો ચલો આપણે જઈએ દવાખાનામાં. નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના. લો, 5 દિવસ ઇન્જેક્શન લેવાના. રોજનું કેટલું? 1 3 ઇન્જેક્શન. 1 ઇન્જેક્શન નહીં, રોજ 3 ઇન્જેક્શન લઈ જવાનું. બીજા દિવસે 3, ત્રીજા દિવસે બીજા 3, ચોથા દિવસે પણ 3, અને 5મા દિવસે પણ 3. તો તેને 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? એક દિવસમાં કેટલી? 5 × 3 તો 15 મિલી દવા જોઈએ. આખા દિવસમાં 3 ઇન્જેક્શન લેવાના છે અને 1 ઇન્જેક્શનમાં કેટલા છે? 5 મિલી દવા. આ ડૉક્ટર સાહેબ ઇન્જેક્શન આપે છે તો 1 ઇન્જેક્શન કેટલાનું છે? 5 મિલીનું છે. તો એવા 3 ઇન્જેક્શન લેવાના છે. 1 5 મિલીનું, બીજું 5 મિલીનું, ત્રીજું 5 મિલીનું. તો કેટલા થયા? 15. તો 5 × 3 કરીએ તો કેટલા થયા? 15 મિલી. તો એને 1 દિવસમાં કેટલી દવા લેવાની છે? 15 મિલી. 1 દિવસની કેટલી દવા થઈ એની? 15 મિલી. તો 2 દિવસની 15 × 2 કરીએ એટલે કેટલા થાય? 30. એમ કીધું કે 4 દિવસની લેવા દે તો 15 × 4 કરો તો 15 × 4 = 60. તો 5 દિવસની કુલ કેટલી દવા? તો 5 દિવસ 5 મિલી લેવાના, અને દિવસના 3 ઇન્જેક્શન તો 75. અથવા એમ પણ લખો કે 1 દિવસની 15, તો 5 દિવસની 1 દિવસની 15, તો 5 દિવસની 75 મિલી. એ રીતે પણ તમે લખી શકો છો. પણ પહેલાં 1 દિવસની આપણી ગોતી કેવી રીતે? 5 મિલીનું 1 ઇન્જેક્શન, 3 ઇન્જેક્શન લેવાના છે. તો 5 × 3 = 15, 1 દિવસમાં 15, 2 દિવસના 30, 3 દિવસના 45, 4 દિવસના કેટલા થાય? કરો તો 15 × 4 આવડે છે જવાબ? 15નો ઘડિયો આવડે તો આવડી જાય. 15 × 4 = 60, 4 દિવસની 5 × 15 = 75, 7 દિવસની કીધી હોય કે 5 6 દિવસ, એ રીતે તમારી ગુણાકાર પદ્ધતિ તે તમને આવડશે, ઘડિયા આવડશે તો જ. મારે 1 ઇન્જેક્શનની કેટલી દવા જોઈએ? ઓહો, ગેંડાભાઈ છે. હવે ગેંડાભાઈને 15 ml એટલે એમના શરીરમાં કંઈ લાગે? આ તો નાની બાળકી છે એટલે નાનું ઇન્જેક્શન છે. આપણે મોટા હોઈએ, મમ્મી પપ્પા જેવા હોઈએ તો મોટું ઇન્જેક્શન લાગે. આ તો ગેંડાભાઈને તો કેટલી બધી દવા જોઈએ. આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ? હવે કઈ કઈ વસ્તુ આપણે દવામાં યુઝ કરીએ? ચલો, મેં અહીં લખ્યા છે આંખના ટીપા, દૂધ અને પાણી આપણે એક જ વખત એટલું પી શકીએ. આપણે આંખના ટીપા 1 મિલી કરતાં ઓછું એક સાથે વાપરી શકીએ. કે આંખમાં ટીપું પાડવાનું હોય છે દવાનું, તો કહીએ આપણે 10-12 ટીપા તો પાડતા નથી, કેટલું? 1 ટીપું પાડીએ. પણ 1 ટીપામાં એ 1 મિલી કરતાં ઓછું હોય છે. નહીં તો વધારે પાડીએ તો એની આડઅસર એટલે કે કંઈક સાઈડ ઇફેક્ટ થઈ જાય, નુકસાન કરે. પછી દૂધ આશરે આપણે 200 મિલી, તમે 200 મિલી દૂધ પી શકો છો. કંઈ એક સાથે 500 મિલી દૂધ પી શકો? અરે પીતા હોય તો લખજો. હા, તો હું તો તમારું મેં આશરે લખ્યું છે, તો તમારી જાતે આ ભાગ 2માં બધું આશરે જ લખેલ છે, તો તમે તમારી રીતે પણ લખી શકો છો. પાણી આશરે 250 મિલી એક વખતમાં પી શકો, 1 ગ્લાસ પાણી પી શકો છો. આ તમે 1/2 ગ્લાસ પીતા હોય તો 100 ml લખી શકાય છે, સમજ્યા? 100 મિલી પણ લખી શકાય. એના સિવાય તમે અહીં લખવું હોય દૂધ અને પાણી, અહીંયા તમે એમ લખો કોલ્ડ ડ્રિંક્સ એટલે કે ઠંડુ પીણું, તો 100 ml પણ લખી શકો. એ રીતે તમારે બીજા લખવા હોય
એ લખી શકાય છે. હવે આગળ જોઈએ, એક સાથે એક લીટરથી વધારે વપરાતી હોય એવી કઈ વસ્તુઓની યાદી બનાવો. હવે એક લીટર પાણીથી વધારે વપરાય, મમ્મી આપણી એક લીટરથી વધારે પાણી વાપરી નાખે છે કામમાં કે કઈ વસ્તુમાં એ લખવાની છે. પહેલાં તો નાહવા માટેનું પાણી એક લીટર પાણીમાં વપરાય. એક લીટર પાણીમાં તમે નહીં લો, બે એક મગ ભર એટલે કે એક ડબ પેલું જે નાહવાનું આવે છે મગ્યું એ ભરીને બે વખત નાહી શકો, તો એમાં 10-15 એટલે કે આપણી જેવી ડોલ હોય છે એ આખી ડોલ ભરીને નહીએ, 10 લીટરની હોય ને 15, તો આપણે જ્યાં સુધી ભરાય નહીં ત્યાં સુધી આપણે તો નળ બંધ કરવાના નથી. તો આપણે તે ધનાધન કેટલું પાણી વેડફી નાખીએ, 15 લીટરે નહીં, 20 લીટરે પાણીથી નહીં. કપડાં ધોવા માટેનું પાણી એ પણ મમ્મી વાપરે, એટલે એને તો ઘણું કપડાં જેવા ગંદા કપડાં હોય તો વધારે પાણી વપરાય, ઓછા કપડાં હોય તો ઓછું પાણી વપરાય. ગાડીમાં ભરાતું પેટ્રોલ ડીઝલ, આપણા પપ્પા છે તે પેટ્રોલ ડીઝલ કંઈ 1 લીટર આખા દિવસમાં વાપરી દે કે એમાં 1 લીટરથી ઓછું વાપ ઓછું કરે, નોકરી ધંધે જવાનું હોય કે બહાર જવાનું તો 1 લીટરથી વધારે પાણી જ વપરાય. પછી રસોડાના વાસણો ધોવા માટેનું પાણી, રસોડામાં પણ મમ્મી વાસણો વધારે હોય તો કંઈ 2-4 વાસણો થોડું પાણી વપરાય, 1 લીટર જેટલું વપરાય ના, વધારે જ વપરાય. એના સિવાયનું આપણે ઘરમાં કચરા પોતા કરીએ પોતું કરીએ એમાં ઘરની સાફ સફાઈ કે જેમાં પણ આપણે 1 લીટરથી પણ વધારે, રસોઈમાં પણ, રસોઈમાં કંઈ 1 લીટર પાણીમાં બધું રસોઈ થઈ જાય, દાળ ભાત શાક રોટલી બને છે ના, તો રસોઈમાં પણ પાણી વધારે વપરાય છે. પછી આપણે આપણા હાથ પગ ધોઈએ છીએ ત્યારે એમાંય આપણે 2-4 લીટર પાણી તો એમને એમ ઢોળી નાખીએ છીએ. શૌચાલયમાં પણ પાણી વધારે વપરાય છે. તો જ્યાં જ્યાં પાણી વધારે વપરાતું હોય તમારે બીજા લખવા હોય એ લખી શકાય છે. એવું જરૂરી નથી મેં લખ્યું એટલું જ તમારે લખી શકાય. ચલો હવે મહાવરો છે, અમીનાની પાણીની બોટલ 1 લીટર પાણી સમાઈ શકે છે બરાબર. તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી લીધું, તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે? બાદબાકી કરવાની, શું બાદબાકી કરવાની? એટલે તમને ખબર પડી જશે. 1 લીટર એટલે 1000 મિલી, 1 લીટર એટલે 1000 મિલી, 1000 મિલીમાંથી 250 મિલી કાઢવાના. અહીં દાખલો હું તમને લખાવું એ વાત સાચી છે, પણ થોડું તમારે જાતે કરવું પડશે કેમ કે પરીક્ષા નજીક છે, તો થોડા દાખલા પણ તમારે જાતે તો કરવાના રહે જ. મેં તમને શીખવાડ્યું છે અને આ સાવ સહેલો છે, બાદબાકીનો દાખલો છે. 1 લીટર એટલે કે 1000 મિલી, 1000 મિલીમાંથી 250 મિલી બાદ કર્યા તો કેટલું રહ્યું પાણી? 750 મિલી. હવે 750માંથી એ પાછું ગોવિંદને આપ્યું, તો 750 બાદ 150 કરીએ તો કેટલું રહ્યું? 750માંથી 150 બાદ થાય તો કેટલા રહ્યા? ચલો તમે જોડે જોડે દાખલો કરતા રહેજો. કેટલો જવાબ આવ્યો છે? 600 મિલી. કેમ? બાદબાકી કરી. કેટલા થયા? 600 મિલી. બાદબાકી કરવાની પહેલાં અમીનાને પહેલાં કોને આપ્યું? એના મિત્રને, પછી મિત્રએ ગોવિંદને, એ રીતે બાદબાકી કરવાની. ખબર પડી? પહેલાં 1000 લીટર, 1 લીટર છે એના મિલી કેટલા થશે? 100, 1000 કે 10,000, એ તમને યાદ છે કે 10? 1 લીટર બરાબર 1000 મિલી. તો 1000 મિલીમાંથી 250 બાદ કર્યા, એમાંથી જવાબ આવે 750. 750માંથી મેં 150 બાદ કર્યા, એમાંથી જવાબ આવ્યો આપણો 600 મિલી. તમારે રીત સાથે દાખલો કરવાનો, રીત સાથે દાખલો કરવો જરૂરી છે. હવે આગળ જોઈએ, યુસુફની ચાની દુકાન ચલાવે છે. હવે યુસુફ છે ને આ જો મસ્ત એવી ચાની દુકાન ચલાવે છે. 1 ગ્લાસ ચા બનાવવા માટે 200 મિલી, 1 ગ્લાસ ચા બનાવીએ ને તો 200 મિલી વપરાય. તો ગઈકાલે એણે 100 કપ ચા બનાવી, તો તેણે કેટલું દૂધ વાપર્યું હશે? તો 100 × 20, જો આમ કરીએ 100 × 20 એટલે કેટલું થાય? 2000 મિલી. 2000 મિલી એટલે કેટલા થાય? 2
લીટર આ રીતે દાખલો થાય. પણ તમે મારામાંથી જોઈ ન કરતા, તમે તમારા રીતે કરજો કે એક ગ્લાસ બરાબર 20 મિલી, તો 100 કપ બરાબર, પદ સાથે દાખલો કરવાનો. મેં અહીં શોર્ટમાં કર્યું છે, મેં તમને પદ શીખવાડ્યા હતા કયા, પ્રકરણ 6માં ભંગાર વેચના. આપણે 1 કિલો ધાતુનો આ ભાવ હોય તો 5 કિલો ધાતુનો શું ભાવ થાય, એ રીતે આપણે દાખલા શીખ્યા છે, એ રીતે દાખલા પરીક્ષા દરમિયાન કરજો. હવે આગળ જોઈએ, રાધાના દાદીમાં બીમાર હતા. ચલો હવે દાદીમાં બીમાર છે રાધાના, ડૉક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી છે, તો 200 મિલીની દવા આપી છે અને 10 દિવસ સુધી દરરોજ લેવાની છે. 200 મિલીની બોટલ આપી છે એમને અને 10 દિવસ સુધીની લેવાની છે, તો એ દરરોજ કેટલાની થાય, તો શું કરવાનું, ભાગાકાર કરવાનો. એક દિવસનું કયું હોય તો ભાગાકાર કરવાનું, અને એકથી વધારે કયું હોય તો આપણે ગુણાકાર કરવાનો. એક વસ્તુની કિંમત શોધવા ભાગાકાર કરીશું, અને એકથી વધારે વસ્તુઓની કિંમત શોધવા ગુણાકાર કરવાનો રહેશે. દરરોજ સવારે તેમણે કેટલા મિલી દવા જોઈએ, 200 મિલી ભાગ્યા 10 કરો એટલે 20 આવે, તો એમણે એક દિવસની કેટલી દવા જોઈશે, 20 મિલી. એક દિવસની કેટલી દવા જોઈએ દાદીમાને, 20 મિલી. ખબર પડી ગઈ ને. હવે આગળ જોઈએ, મેં તમને કીધું 1 લિટર બરાબર 1000 મિલી, 0.25 લિટર એટલે 700 મિલી, 0.25 લિટર એટલે 500 મિલી, 5 લિટર એટલે 250 મિલી. વારંવાર કહેવાનું કારણ કે તમને યાદ રહી જાય, વારંવાર કહેવાનું કારણ તમને યાદ રહી જાય. હવે ચલો આગળ જોઈએ શું છે આપણી આ નવી પ્રવૃત્તિ. પાણી પાણી. દાહોદ ગામમાં રહેતા 5 સભ્યોનું એક કુટુંબ. હવે 5 જણા રહે છે, આપણું આપણા ઘર જેવું દાદી દાદા આપણે મમ્મી પપ્પા 5 થઈ ગયા ને. એક દિવસમાં પાણીનો વપરાશનો કોષ્ટક બનાવો. તમારા ઘરે બનાવ્યું હશે એવું જ છે પ્રવૃત્તિ. શું શું કામમાં અને કેટલા લીટર પાણી વપરાય છે. રસોઈ અને પીવામાં આખા દિવસની એ લોકો 30 લિટર પાણી વાપરે છે 5 જણા વચ્ચે. કપડાં ધોવામાં 40 લિટર, વાસણ ધોવામાં 20 લિટર, અને નહાવામાં 75 લિટર. એટલે 5 જણાનું આ આખા દિવસમાં વપરાતું પાણી છે. એક જણનું નહીં, 5 જે એમના ઘરમાં રહે છે ને એ, તો તેઓએ કેટલું પાણી વાપર્યું તો તેમનો સરવાળો કર્યો તો કેટલું થયું, 165 લિટર. જુઓ તો અહીં 5 ના 5, 7 ને 2 9, 9 ને 4 9, પછી કરો 10 11 12 ને 13, 13 ને 3 16, તો લખ્યું ને 165 લિટર. તો તમારા દિવસનું કેટલું પાણી વપરાયું, ચલો તમે ઘરમાં 5 જણ હોય તો 165 લિટર પાણી વપરાય. તમારા ઘરમાં 5 જણા છો તો 165 લિટર પાણી વપરાય. અને એવું જરૂરી નથી 165 જ, એનાથી વધારે પણ વપરાય અને કદાચ ઓછું પણ વાપરી શકાય છે. તમારું કુટુંબ એક દિવસમાં કેટલા લિટર પાણીનો ઉપયોગ કરે છે. ચલો વિચારો, મેં તો અહીં બધા નામ પ્રવૃત્તિઓ આપેલી છે, પાણીની ડોલો પણ આપેલી, અને એમાં અંદર કેટલું પાણી સમાય છે આપણે જાતે લખવાનું છે, આ જાતે કરવાનું છે. તો ખાલી હું અહીં પ્રવૃત્તિ બોલું છું, મેં અહીં મારી રીતે લખ્યું છે. તમારે એમાં એમ કે ના કે ટીચરે તો બહુ લખ્યું છે કે રાંધવામાં એમાં, કે અમારે તો થોડા પપ્પા સવારે ટિફિન લઈ જાય છે એટલે મમ્મી એક વખત રસોઈ કરે, સાંજે કરે, તો એક મોટી ડોલ જ વપરાય છે, 10 લિટરે વપરાય, 15 લિટરે પાણી વપરાય. તો તમારે આ જાતે લખવાનું છે, આ તો મેં મારી રીતે લખ્યું છે, તમારે જેટલું લખવું હોય એટલું લખી શકાય, વધારે ઓછું. ચલો કઈ કઈ પ્રવૃત્તિઓ છે જુઓ ને, રાંધવામાં ને પીવામાં, કપડાં ધોવામાં, વાસણમાં, શૌચાલયમાં, ગાડી ધોવામાં, પોતું કરવાના અને નહાવામાં. તો મેં રાંધવામાં ને પીવા માટે 2 લિટર 2 ડોલો વાપરી છે, 2 ડોલ, તો કેટલા મારે 20 લિટર થયું છે. તમે એમ પણ લખી શકો છો, એક ડોલ 10 લિટર, એક નાની બીજી એવી એ ડોલ હોય કે જે 15 લિટર પણ પાણી સમાઈ શકે છે, તો અહીં 15 લિટર પણ લખી શકાય છે. કપડાં ધોવામાં મમ્મીએ 5 ડોલ વાપરી છે, 2 ડોલે કદાચ આપણે કપડાં ના હોય તો એક દિવસમાં, તો તમારી રીતે લખાય. વાસણ ધોવામાં 1 ડોલ, શૌચાલયમાં 9 ડોલ, ગાડી ધોવામાં 2 ડોલો, કે રોજ રોજ ગાડી ન ધોતા હોય તો પણ એવું બને 1 ડોલે લખાય. પોતું કરવામાં 1 ડોલ 10 લિટર પાણી, અડધી ડોલ નાની ડોલ હોય તો, નાનું ઘર હોય તો 5 લિટર પણ પાણી વાપરી શકાય. નહાવામાં 6 ડોલ, આપણે ન નહાતા હોઈએ 2 દિવસે 3 દિવસે વાપરીએ નહાવામાં, હે ને, અત્યારે સ્કૂલો બનશે ત્યાં સ્કૂલે જવું છે તે નાય, એ એવું હોય
તો તમે ઓછું પણ લખી શકો છો, તમે ના નાતા હોય, ઘરના બીજા બધા નાતા હોય, તમે ન નાતા હોય. હો ચલો, ટીપે ટીપે દરિયો બને, નથી કહેતા આપણે ટીપે ટીપે સરોવર ભરાય, તો અહીં ટીપે ટીપે દરિયો બને, એમ આપણે ટીપે ટીપે પરીક્ષામાં પાસ થઈએ. એ રીતના કે આજે 4 સવાલ તૈયાર કરીએ, કાલે બીજા 4 સવાલ તૈયાર કરીએ, પછી આપણી પરીક્ષા આવી જાય તો એ બધા જે યાદ હોય બધું આપણે લખી શકીએ છીએ. એક દિવસે તમે 10 સવાલ તૈયાર કરવા જાઓ તો તૈયાર થાય નહીં, એટલે દરરોજે 1, 2, 5, 10, 5, 10 સવાલ જાપ મોઢે કરવા જોઈએ. હવે જોઈએ આગળ શું છે પ્રવૃત્તિ. ટીપે ટીપે સરોવર, અહીં તો દરિયો બનાવવાનો છે. તમારા ઘર કે શાળામાં નળ ટપકે છે? હા તો હા, ના તો ના. વિચારો તો ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ? તમે જે બગાડતા હોય 2 લિટર 5 લિટર. ટપકતા નળ નીચે પીપાને ઝીલવા નાની બોટલ મૂકો અને સમય નોંધો. 1 કલાક પછી તપાસો બોટલમાં કેટલું પાણી ભેગું થયું. 10 ml 20 ml 100 ml જે થયું હોય એ લખી શકાય. જાતે કરવાનું છે કે આ ભાઈ અમારા નળ ટપકે છે ઘરનું, તો કેટલું પાણી બગાડ થાય છે આખા દિવસનું, 2 લિટર જેવું બરાબર. એ નળ નીચે બોટલ મૂકી તો એ બોટલમાં કેટલું પાણી એકઠું થાય છે 1 કલાકમાં, તો 10 ml લખી શકાય, 20 ml કે 100 ml જે એવો ફાસ્ટ નળ ટપકતો હોય તો 1 કલાકમાં ડોલે ભરાઈ જાય. હો તમારે જાતે લખવાનું રહેશે, જેટલું નળ તમારે ટપકાવવું હોય એટલું ટપકાવી દેજો. તો શોધો 1 દિવસમાં કેટલું પાણી બગડે. મારે તો 1 દિવસમાં એ ચલો 2 લિટર મેં લખ્યું બરાબર, 2 લિટર. તો 1 અઠવાડિયામાં, 1 અઠવાડિયાના કેટલા દિવસો? 7, તો 7 × 2 = 14. કેટલા થયા? 14. તમારે 1 લિટર ટપકતું હોય તો 7 જ થાય. 1 મહિનામાં 2 લિટર છે તો 60 લિટર. તો 1 વર્ષમાં 1 વર્ષના દિવસો કેટલા? 365 × 2. 1 મહિનાના દિવસો કેટલા? 365 × 2 જે થાય એ કરવાના. મેં અહીં 2 લિટર લખ્યું, ના તમારે 1 લિટર લખવું હોય એ 1 લિટર પણ લખી શકાય છે. જો ના નળ ટપકે છે, આપણે તો ટપકતો ના હોય તો એ ટપકાઈને પાણીનો વેસ્ટ કરીએ, એટલે કે પાણીનો આપણે બગાડ કરીએ છીએ. હવે જુઓ દેખાય છે, આ સરસ મજાની દૂધ મંડળી છે. ગામડે તમે જોઈ જશે કે આપણા પરિજનો એટલે કે દાદા દાદી ગામડે રહેતા હોય, મોટા પપ્પા કે કોઈ કાકા કાકી બધા ગામડે રહેતા હોય, ભેંસો રાખતા હોય તો દૂધ ભેગું કરી અને પછી દૂધ મંડળીમાં આપવા જાય છે. તો ચલો જોઈએ, જો આખી ગાય દોડે છે, બાંધેલી છે ને ગાયને, પછી આ જો આપણી દીદીઓ જેવા આ ભાઈ કાકા કાકી બધા દૂધ આપવા જાય છે, અને આ દૂધ ભરવાવાળા ભાઈ છે, અથવા એ દૂધ ખરીદવા પણ જઈ શકાય છે ત્યાં. હવે શું છે, ચલો એક કોયડો પૂછ્યો છે, તમે કરી શકશો. આણંદ ગામમાં દૂધની મંડળી છે. ગીતા અને અમિત 4 લિટર દૂધ ખરીદવા આવ્યા છે, 4 લિટર દૂધ લેવા આવ્યા છે, પરંતુ દૂધવાળા જોડે 1 લિટરનું માપ્યું નથી. તેની પાસે 3 લિટર અને 5 લિટરના જ માપ્યા છે. આની જોડે જો આ બે જ માપ્યા છે, 1 3 લિટરનું છે અને 1 5 લિટર, તો હવે 4 લિટર બનાવવા માટે શું કરીશું? હં, 4 લિટર બનાવવા માટે શું કરીશું? તો 3 લિટર અને 5 લિટરના જ માપ્યા છે, તો તેમણે 4 લિટર દૂધ જોઈએ છે. તો મેં પહેલાં 3 લિટરનું એક માપ્યું હતું, ભરી દીધું, 3 લિટર થઈ ગયું બરાબર. હવે એમણે કેટલા લિટર જોઈએ છે? 5 લિટરનું માપ્યું હતું, 4 લિટર દૂધ જોઈએ છે. તો પછી આ 5 લિટરના માપ્યાથી આપણે કઈ રીતે કરીશું? તો આપણે શું કરીશું, ધ્યાનથી સાંભળજો. 3 અને 5માંથી આપણે 4 કરવાના છે, 1 લિટરનું માપ્યું નથી. તો હું શું કરીશ, પહેલાં સાંભળો, 5 લિટરનું માપ્યું ભરીશ. કેટલું? 5 લિટરનું માપ્યું ભરીશ, એમાંથી 3 લિટર કાઢી નાખીશ, એટલે કેટલા થયા? 2 લિટર. કેટલા થયા? 2 લિટર. ફરી એ જ રીતે 5 લિટરનું માપ્યું ભરીશ, એમાંથી પાછું 3 લિટર કાઢી નાખીશ, એટલે પાછા કેટલા થયા? 2 લિટર. તો થઈ ગયા 4 લિટર. 2 અને 2 કેટલા થયા? 4 લિટર. 2 અને 2 કેટલા થયા? 4 લિટર. તો થઈ ગયા ને 4 લિટર.
અને 5 લિટર કીધું હોય તો ફટાકથી ભરી નાખી દઈએ, અને 2 લિટર કીધું હોય તો પણ આપણે 5 લિટરનું માપી ભરી એમાંથી 3 કાઢી નાખીએ તો 2 લિટરનું થાય કે ના થાય, અને 6 લિટરનું કીધું હોય તો એ રીતે આપણે 5 લિટરના માપ્યામાંથી 3 લિટરનું માપ્યું એવા આપણે 3 વાર ભરીશું તો પડી ગઈ ને ખબર કેટલી સરસ હતી. એમ થતું હતું કે 3 લિટરનું માપ્યું એક વખત ભરવું, પછી 5 લિટર, પછી ચા 1 લિટર ક્યાંથી લેવા જવું, કે અડધું કરો તો 1.5 લિટરે આવે, 900 ગ્રામ 900 મિલીએ થાય, તો એ આપણું માપ ખોટું કહેવાય. પણ 5 લિટરનું ભર્યું, 3 કાઢી લીધા એટલે 2 લિટર થાય, ફરી પાછનું ભરી એમાંથી પાછા 3 કાઢી, પાછા એમાં વધે કેટલું દૂધ, 2 લિટર, તો 2 અને 2 કેટલા થયા, 4 લિટર થયું ને. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? તો કેવી મસ્ત હતી ને આ? તો સારું, અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે. સંપૂર્ણ રીતે ભાગ 1 અને ભાગ 2 પૂરો થયો છે. આપણે ભાગ 1નું લેસન તો આપણે કરી જ દીધું છે, હોમવર્ક કર્યું ને આપણા ગણિત વિષયના ચોપડામાં કે કર્યું ને, તો હવે આજે આપણે ભાગ 2 પ્રકરણ 7 જગ મગ એનો ભાગ 2નું હોમવર્ક મેળવીશું જ. અને આ બધું જાતે જ કરવાનું છે, જાતે લખવાનું, તમે તમારી રીતે લખી શકો છો જાતે. અહીં મેં મારી રીતે લખ્યું હોય તો તમારે એમ થાય કે ના ભાઈ ટીચરે વધારે લખ્યું છે, અમારે તો 2 લિટર જ પાણી વપરાય, તો તમે 2 લિટર લખો, મને કંઈ વાંધું છે નહીં. આપણે આ કોષ્ટક દોરીશું, પછી નીતુને દવાખાને લઈ જઈશું, ગેંડાભાઈને પણ દવાખાને લઈ જઈશું, આખું પેજ કરીશું. અહીં જ્યાં મેં આશરે લખ્યા છે આ બધું, એ તમે તમારી રીતે આશરે લખી કંઈક ઉમેરો કરવું હોય તો કરી શકાય છે, તમારે ઓછું પાણી વધતું પાણી કરવું હોય તો પણ કરી શકાય છે. આ 2 દાખલા તમે કરજો, જાતે શીખવાડ્યા છે એ જ રીતે. પહેલાં 1000 મિલીમાંથી 250 મિલી, જે જવાબ આવે 750માંથી 150 મિલી એટલે કે 600 મિલી, એ રીતના દાખલા 3 કરીશું. પછી આ નાવા ધોવાનું પાણી વાળું કરવાની જરૂર નથી, પણ આપણે આ કોષ્ટક કરીશું, તમારે અહીં વધારે ઓછું કરી શકાય છે. પછી આ પ્રશ્નો લખીશું જાતે, હા ભાઈ ટપકે છે ને આટલા લીટર મારું પાણી વેસ્ટ થાય છે. પછી આ તમારે 1 અઠવાડિયા અને આખો દાખલા કરીશું, અહીં સુધી આપણે લખીશું. આ પ્રવૃત્તિ કરવાની જરૂર છે નહીં, આ પ્રવૃત્તિ કરવાની જરૂર છે નહીં. તો મળીશું આગળના પિરિયડમાં, અને ખાસ ધ્યાન પરીક્ષા નજીક હોવાથી આપણે દરરોજ નિયમિત લેસન કરીશું અને વાંચન પણ કરીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું આગળના પિરિયડમાં.